નમસ્કાર. જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 30/9/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજુ છે. વાત કરીશું રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની. મેષ રાશિના લોકોને વિનંતી છે કે આજે ઘરની બહાર ગતિવિધિઓને ટાળી ઘરમાં જ તેમની યોજનાઓને લગતા કાર્ય પર ધ્યાન આપો. તમારા કાર્ય પૂર્ણ થશે. ઘરમાં એક સારું વાતાવરણ જણાવાશે. કોઈ જાણી વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ રાખવો તમારા જીવનમાં નુકસાનકારક સાબિત થશે. વાત કરીશું વૃષભ રાશિની. થોડા સમયથી કાર્યમાં જે વિઘ્ન આવી રહ્યા છે તેમના નિવારણના સમય આવી ગયો છે. એકાગ્રતાથી તેના ઉપર કામ કરો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. કોર્ટને કેસમાં તમારા પક્ષમાં રહેશે. વાત કરીશું મિથુન રાશિની. બાળકોને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી તણાવ મુક્ત અનુભવ કરશો. કોઈ માંગલિક કાર્યના આયોજનની યોજના બનશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ ઉપર આનંદ રહેશે. વાત કરીશું કર્ક રાશિ. તમે ઘર અને વ્યવસાયને લગતી બધી જવાબદારીઓ ખૂબ જ સાદગી અને ગંભીરતાથી પૂર્ણ કરી લેશો. કોર્ટ કેસને લગતા સરકારી મામલાઓ પણ વિજય પ્રાપ્ત કરવાની સંભાવના છે. વાત કરીશું સિંહ રાશિની. જે કામને કરવા માટે ઘણા છેલ્લા સમયથી વિચાર કરી રહ્યા છો આજે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. સમજી વિચારીને વિવેકથી કામ કરો. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની. તમે છેલ્લા થોડા સમયથી ખૂબ જ વધારે મહેનત દ્વારા જ યોજનાઓ બનાવી હતી. આજે તે લક્ષ્યને પ્રાપ્ત કરવું શુભ સમય છે. તમારી યોગ્યતાની આવડત લોકો સામે આવશે. વાત કરીશું કન્યા રાશિની. જે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય ઉપર રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હતો આજે પરિસ્થિતિ અનુકૂળ છે. તેના ઉપર ગંભીરતાથી કામ કરો. ઘરમાં સ્વાસ્થ્યને લગતી ફેરફારની યોજના પણ બની શકશે. વાત કરીશું અહીંયા તુલા રાશિની. તમારા હૃદયની જગ્યાએ મનની નિર્ણય લેવું તમારી અનેક યોજનાઓની ગતિ આપવામાં મદદ કરશે. તમામ વ્યવસ્થા હોવા છતાં તમારા એક પરિવાર ઘરે પરિવારને સમય કાઢી આપો. ચોક્કસ તમને આનંદ રહેશે. તમે તમારી કાર્યકુશળતા ઉપર ચોક્કસ આનંદ પામશો. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. આજે થોડા જૂના મિત્રોને મળવાથી તમારી જૂની યાદો તાજી થઈ શકશે. જૂના જેનાથી મન પ્રસન્ન રહેશે. કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો નિર્ણય તમારા પક્ષમાં રહેશે. વાત કરીશું અહીંયા ધનરાશિની. તો ધનરાશિના જાતકો આજે તમારી મહેનત અને પરિશ્રમ રંગ લાવશે. જેનાથી તમારા આત્મવિશ્વાસ વધશે. તમારી યોગ્યતા અને ક્ષમતા પર ગર્વ થશે. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસમાં રાખવું જરૂરી છે. વાત કરીશું અહીંયા મકર રાશિની. કોઈ સમારંભ ધાર્મિક આયોજનમાં સામેલ થવા માટે આમંત્રણ પ્રાપ્ત થશે. સંતાનને લગતી કોઈ સમસ્યા ઉકેલવામાં તમે સક્ષમ બની શકશો. સક્ષમ બનશો સાથે સ્થિતિ ધનદાયક પણ રહેશે. સદુપયોગ કરવો તમારી ક્ષમતા પર નિર્ભર રહેશે. વાત કરીશું અહીંયા મીન રાશિની. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. તમારા સિદ્ધાંતો સાથે કોઈ પણ કિંમત સમજૂતો ન કરવો. તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે. મુશ્કેલીઓમાં ફસાયેલા કોઈ મિત્રની મદદ કરવાની મનમાં પ્રસન્નતા રહેશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં જણાવ્યું છે. જડેશ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપણે આ દિવસે અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.